નમસ્કાર મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મિત્રો, બે દિવસ પહેલાં જ મારી સહિત જે આપના આગેવાનો હતા એના પર જીવલેણ હુમલો થયો હતો. મને મારી નાખવાનો ષડયંત્ર ભાજપના કેટલાક ગુંડાઓએ રચ્યું હતું, પણ સદનસીબે ગુજરાતની જનતાની કૃપા આશીર્વાદ ભગવાનની કૃપાથી અમને કોઈને આંચ પણ ન આવી. પરંતુ હજી પણ હું એવું માનું છું કે કોઈ પણ સમાજ, ધર્મ, જાતિની કોઈ પણ લાગણી ક્યાંય પણ દુભાતી હોય તો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા નતમસ્તક થઈને એની માફી માંગે છે. પરંતુ ભાજપના ગુંડાઓએ કેટલીક જગ્યાઓ ઉપર હજી પણ મારી જાન ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, અને એવી રીતે હુમલો કરવાના ષડયંત્રો રચી રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે. મિત્રો, મને મારી જાનની પરવા નથી, પણ આટલી હદે ભાજપ આ રીતે જશે એ મને કલ્પના પણ નથી આવતી. રાજનીતિમાં આવું શું મારો ગુનો છે? અત્યાર સુધી પત્રકારત્વ, હું ઈશ્વરની સોગંદ ખાઈને કહું છું કે કોઈ પણ પક્ષાપક્ષીથી ઉપર રહી અને મેં જનતાનું હિત કર્યું છે. આજે પણ હું શુદ્ધ રાજનીતિ ઈચ્છું છું. હું રાજનીતિમાં આવ્યો છું, કંઈક સારું કરવા માટે આવ્યો છું, અને તમે આટલા કેમ ડરી જાઓ છો? અને મારી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ વિનંતી છે કે મારી જીવની જવાબદારી તમારી છે, અને હું અપીલ કરું છું ગુજરાતની જનતાને કે કોઈ પણ ખોટા ભ્રમમાં આ લોકો ફેલાવશે, વિરોધ કરાવડાવશે. ઈશુદાનભાઈ, જનસંવેદના મુલાકાત દરમિયાન અમે અને અમારા કાર્યકર્તાઓ દેશી ભાષામાં ખરખરો જેને કહીએ એ કરવા જઈએ છીએ. ખરખરો તમે નથી કરવા દેતા, અને અને હદ જુઓ તમે. આમ આદમી પાર્ટીની સુરતની ઓફિસમાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાજપના નેતાને ભાજપના લોકો દારૂ આપી, દારૂ પીવડાવી કાર્યકરને, અને આમ આદમી પાર્ટીમાં સુવડાવે, ઓફિસમાં સુવડાવે છે, અને પછી વાયરલ કરે છે કે આમ આદમી પાર્ટીમાં દારૂ પી અને કાર્યકર સૂતો છે, પણ એ ભાજપનું નીકળ્યું. આટલી હદે સુરક્ષાની જવાબદારી તમારી છે, દારૂબંધીની જવાબદારી તમારી છે. અમે જ્યારે ધરણા ઉપર બેઠા ત્યારે તમે FIR નોંધી કલમોથી, અને સામે અમારા ઉપર પણ FIR કરવા માટે તમે ઉતરી આવ્યા. મને લાગે છે ગુજરાતની જનતા સાણી છે. હું ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે હવે આ પાપીઓને તમે જવાબ આપજો. ઈશુદાનભાઈ ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે, બની શકે છે, પણ આ લોકોને જવાબદારી છે, પણ એ નિભાવશે કેટલી ખબર નથી. પરંતુ જે રીતે મને આજે પીડા થઈ રહી છે કે આ હું કયા ગુજરાતમાં છું? આ ગુજરાત છે જ્યાં બિહારથી બદતર હાલત થઈ ગઈ છે. તો મારી આપને વિનંતી છે, ક્યાંય કોઈ ભરમાવતા નહીં, કોઈનું હાથું ન બનતા, અને ગુજરાતની જનતા માટે આવો સાથે મળીને આપણે સેવા કરીએ. અને જે પણ હવે ભાજપના ગુંડાઓ હુમલો અથવા તો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો છે, તો હું એ લોકોને મારી અપીલ છે કે તમારા આકાઓના કારણે તમે બદનામ ન થાઓ. તમે પોતે સ્વયંભૂ વિચારો, ભાજપના કાર્યકર્તાઓ પણ વિચારે કે તમારા સંતાનો માટે લડું છું. આજે 6000 સ્કૂલો બંધ થઈ છે, તમારા સંતાનને તકલીફ છે. આજે 95 રૂપિયા ડીઝલ પેટ્રોલ પહોંચ્યો છે, તમારા સંતાનને ભોગવવું પડે છે. ત્યાંના ઉપરના નેતાઓ તો જલસા મારે છે ચાર્ટર પ્લેનમાં. તમારી આપ સૌને વિનંતી છે, તમારા માટે આ લડત છે, મને સાથ આપજો. ગુજરાતની જનતાને મારા હાથ જોડીને વિનંતી છે.